મિત્રો, આજે પેલા બંને વાદીઓને મારી અને ગાંગી પછી વિજયસિંહના રથમાં બેસી અને પાછી પોતાના ગામમાં આવે છે. અને ગામમાં આવ્યા પછી માધવરાય અને ગામના બધા માણસો ગાંગીનું સ્વાગત કરે છે અને કહે છે કે ઘણી ખમ્મા ગાંગી તને, કે તું એક ગામની દીકરી હોવા છતાં પણ તે આજે એક રજવાડાના રાજાનું આખું રજવાડું પાછું અપાવ્યું છે. અને એ વિદ્યાવાળા બંને વાદીઓને મારી અને તેમને અગ્નિ સંસ્કાર કરી અને હવે પાછી આપણા ગામમાં આવી છો. તો હે ગાંગી, હવે તું આપણા ગામમાં રહી જા, આ ગામમાં તારી ઘણી જરૂર છે. અને ત્યારે વિજયસિંહ રાજા કહે છે કે નાના માધવરાય, ગાંગીને હાલમાં અમે અમારા રજવાડામાં લઈ જઈશું અને એને અમે મહેમાનગતિ કરાવીશું. ત્યારે વિજયસિંહની રાણીઓ પણ કહે છે કે હા ગાંગી, તમે અમારા રજવાડામાં ચાલો અને થોડાક દિવસ મહેમાનગતિ કરો અને તમારી ઈચ્છા થાય ત્યારે પાછા આવજો. પણ ત્યારે ગાંગી કહે છે કે નાના, અત્યારે હું નહીં આવી શકું, કારણ કે હજી મારે ઘણા કામ કરવાના બાકી છે અને જ્યારે પણ હું નરવી પડીશ ને ત્યારે હું સામેથી તમારા રજવાડામાં જરૂર આવીશ અને થોડાક દિવસ રોકાઈશ પણ ખરા. પણ અત્યારે હું નહીં આવી શકું, કારણ કે મારા બાબાની રજા વગર હું ક્યાંય જઈ શકું એમ નથી. અને આમ પછી વિજયસિંહ રાજા પોતાના રથમાં પોતાની રાણીઓને બેસાડી અને ત્યાંથી લઈ અને પાછા એમના રજવાડા તરફ ચાલી નીકળે છે. અને આ બાજુ માધવરાય ગાંગીને લઈ અને પાછા ગામની કચેરીમાં આવે છે. ત્યારે હર કોઈ માણસ ગાંગીના વખાણ કરતા થાકતું નથી. અને આમ ગાંગી હવે આ ગામમાં રોકાણી છે. અને આમ કરતા કરતા બે ચાર દિવસો વીત્યા અને ઘટના એવી બને છે કે આ ગાંગીના ગામમાં વહેલી સવારે કોઈકના રડવાનો અવાજ સંભળાય છે. ત્યારે ગાંગી અને માધવરાય વિચારમાં પડ્યા કે અરે રે, આટલી વહેલી સવારે આપણા ગામના પાદરે કોણ રડતું હશે? તો હે માધવરાય, આપણે જોવા જવું પડશે. ત્યારે માધવરાય કહે છે કે ગાંગી, તું એક કામ કર, તારે આવવું નથી અને અમે ગામના માણસો જઈને જોઈએ કે એ કોણ રડે છે. ત્યારે ગાંગી કહે છે કે ના ના, મારે પણ આવવું છે. અને હે માધવરાય, તમે મારી ચિંતા કરશો નહીં, હું તો તમને ખબર છે ને, ગમે એવા સંકટમાંથી મને બહાર નીકળતા આવડે છે. ત્યારે માધવરાય કહે છે કે તો ચાલ ગાંગી, આપણે બંને જઈને જોઈએ કે એ ગામના પાદરે કોણ આટલી વહેલા રડી રહ્યું છે. અને આમ ગાંગી અને માધવરાય પોતાના ઘરેથી નીકળે છે. ત્યારે ગામના બે ચાર બીજા માણસો પણ ગાંગીને સામા મળે છે અને કહે છે કે હે ગાંગી, તમે ક્યાં જાઓ છો? ત્યારે માધવરાય કહે છે કે આ ગામના પાદરેથી કોઈકના રડવાનો અવાજ આવે છે ને, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. ત્યારે પેલા માણસો કહે છે કે હા, અમે પણ ક્યારના એ જ સાંભળીએ છીએ કે ઘડીકમાં કોઈક સ્ત્રીના રડવાનો અવાજ છે, તો ઘડીકમાં કોઈ પુરુષ રડી રહ્યો છે. તો લાગે છે કે કોઈક ભારે સંકટમાં છે અને આપણા ગામના પાદરે આવી અને રડી રહ્યું છે, તો અમે પણ એ બાજુ જઈ રહ્યા છીએ. ત્યારે માધવરાય કહે છે કે સારું થયું તમે પણ આવી ગયા છો, તો ચાલો આપણે બધા સાથે મળી અને જોઈએ કે એ કોણ રડી રહ્યું છે. અને આમ પછી તો માધવરાય ગામના ચાર પાંચ માણસો અને ગાંગી બધા સાથે ચાલતા ચાલતા ગામના પાદરે પહોંચે છે અને ત્યાં જઈને જોયું તો એક ભાઈ અને તેની પત્ની રડી રહ્યા છે. ત્યારે ગાંગી કહે છે કે અરે ભાઈ, તમે કોણ છો અને આમ અમારા ગામના પાદરે આવી અને કેમ રડી રહ્યા છો? ત્યારે પેલો માણસ નીચું મોં રાખેલું છે અને કહે છે કે હું કોઈ બીજા ગામનો નથી, અરે હું તો આ જ ગામનો છું અને આ મારું ગામ છે અને આજે ઘણા વર્ષો પછી પાછો મારા ગામમાં આવ્યો છું. ત્યારે આટલી વાત સાંભળતાની સાથે માધવરાય કહે છે કે આ તમારું ગામ છે, તો પછી તમે કોણ છો? અને અમે તો તમને જોયેલા નથી, તમારું મોઢું તો બતાવો. અને આ માધવરાયનું આટલું કહેતાની સાથે તો પેલો ભાઈ પોતાનું મોં ઊંચું કરે છે. ત્યારે એનું મોઢું જોતાની સાથે તો ગાંગીના ડોળા ફાટી ગયા અને માધવરાય પણ ચોંકી ગયા અને ગામના ઘણા માણસો પણ ચોંકી ગયા. ત્યારે ગાંગી કહે છે કે અરે કાકા, તમે? અને ત્યારે પેલો ભાઈ ઊભો થાય છે અને કહે છે કે હા ગાંગી,
હું તારો કાકો પોતે છું. ત્યારે ગાંગી કહે છે કે પણ હે કાકા, મને તો એવી વાત મળી હતી અને ગામના માણસો તો એવી વાતો કરતા હતા કે ગાંગી, તારા કાકા કાકી તો મોતને ઘાટ ઉતરી ગયા છે અને એ વાતના વર્ષોના વાણા વીતી ગયા છે. ત્યારે આ બધા માણસો કહેવા લાગ્યા કે હે ગાંગી, જ્યારે અમે તને મારવા માટે તારા ઝૂંપડીએ આવી અને તારું ઝૂંપડી સળગાવી અને જ્યારે તને મોતને ઘાટ ઉતારી હતી, એના પછી તું ગામના એક એક માણસો ઉપર અત્યાચાર કરી કરી અને એમને જ્યારે મારવા લાગીને, ત્યારે મેં અને તારી કાકીએ વિચાર કર્યો કે સૌથી વધારે ગાંગીના દુશ્મન જો આ ગામમાં કોઈ હોય ને તો એ આપણે બે જ છીએ. અને જો ગાંગીને ખબર પડી જશે કે આપણે બંને પણ આ ગામમાં છીએ તો સૌથી પહેલાં તો આ ગાંગી આપણને મારી નાખશે. અને આમ આવો વિચાર કરી અને હું અને તારી કાકી બંને જણા અડધી રાત્રે આ ગામ છોડીને ચાલી નીકળ્યા અને ગામના એક માણસને અમે થોડાક નાણાં આપ્યા અને એમ કહેવડાવી દીધું કે ગામમાં જઈને એટલું કહી દેજો કે ગાંગીના કાકા કાકી મોતને ઘાટ ઉતરી ગયા છે અને હવે તેઓ ક્યારેય પાછા આવવાના નથી. અને ત્યારે ગાંગી આટલી વાત સાંભળતાની સાથે તો કહેવા લાગી કે તમે આમ કહી અને ચાલી નીકળ્યા એ વાત તો બરાબર છે, પરંતુ તમે આજે 5-5 વર્ષ પછી હવે ગામમાં પાછા ફર્યા છો અને એટલું જ નહીં, આમ ગામના પાદરે આવી અને તમે શું કામ રડી રહ્યા છો? ત્યારે આ ગાંગીના કાકા એટલું કહે છે કે હે ગાંગી, અમે અહીંયાથી પરદેશની વાટ પકડી હતી અને ત્યાં જઈ અને અમે ઘણું ધન કમાણા અને ખૂબ નાણાં ભેગા કર્યા અને પછી આટલી મિલકત ભેગી કર્યા પછી અમને એમ થયું કે આપણે આપણા ગામમાં નથી તો પછી આટલી બધી મિલકતનું આપણે શું કામ. અને આવો વિચાર કરી અને કહે છે કે ગાંગીને તો આપણે ગમે તેમ કરીને મનાવી લઈશું અને આપણે આપણા ગામમાં ચાલ્યા જઈએ. અને હે ગાંગી, આવો વિચાર કરી અને હું અને તારી કાકી બંને ધનનું પોટલું બાંધી આપણા ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક જંગલ જેવો વિસ્તાર આવ્યો અને ત્યાં અમને અડધી રાત થઈ ગઈ. તેથી અમે ત્યાં રાત પડતા ત્યાં જ રોકાઈ ગયા અને જ્યારે સવારે જાગ્યા અને આંખો ખોલીને ત્યાં તો અમારા બંનેની આજુબાજુ 4-5 લૂંટેરાઓ આવી ગયા હતા અને તેઓ અમને કહેવા લાગ્યા કે તમારી પાસે જેટલી પણ મિલકત હોય ને એ બધી અમને આપી દો, નહીતર અમે તને મોતને ઘાટ ઉતારી દઈશું. અને ત્યારે આટલી વાત સાંભળી અને આ તારી કાકી ડરી ગઈ અને કહેવા લાગી કે અમારી પાસે કોઈ ધન નથી અને અમે તો આ કપડાની પોટલી બાંધી અને અમારા ગામ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે એક માણસે એ પોટલી પોતાના હાથમાં લઈ અને જ્યારે ખોલી તો એમાં તો ઘણું બધું ધન હતું અને આટલું બધું ધન જોઈ અને આ ડાકુ માણસો ખૂબ જ રાજી થયા અને એ પોટલી લઈ અને અમારી પાસેથી ચાલી નીકળ્યા. ત્યારે અમને ખૂબ અફસોસ થઈ ગયો અને અમારા 5 વર્ષનું કમાયેલું ધન એ ડાકુઓ લઈ અને ચાલી નીકળ્યા. અને હે ગાંગી, અમે જેવા આ ગામમાંથી ગયા હતા ને એવા ને એવા પાછા આ ગામમાં આવ્યા છીએ અને હવે અમારી પાસે ખાવા ફૂટી કોળી નથી અને હવે અમે શું કરીએ? માટે હે ગાંગી, અમને માફ કરી દે, અમે તારા ગુનેગાર છીએ. ત્યારે ગાંગી તેમનાથી અડવું ફરી જાય છે અને કહે છે કે ના કાકા ના, તમે એમ વિચારતા હોય કે આ ગાંગી તમને માફ કરી દે અને તમારો રડવાનો મતલબ તો એ જ છે કે આ ગાંગી એ ડાકુઓ પાસે જઈ અને તમારું ધન પાછું લઈ આવે, તમે એમ વિચારો છો ને? ત્યારે ગાંગીની કાકી કહે છે કે હા ગાંગી, તું એ ધન અમને પાછું લઈ આપ, એમાંથી અમુક ટકા હિસ્સો અમે તને પણ આપીશું અને તારા સિવાય એ ધન કોઈ બીજું તો લાવી શકે એમ નથી. ત્યારે ગાંગી હસવા લાગી અને કહે છે કે ના કાકી, હું એવું કામ ક્યારેય નહીં કરું. અને તમને તો યાદ જ હશે કે જ્યારે મારો જન્મ નહોતો થયો અને જ્યારે મારી માને પ્રસવની પીડા ઉપડી હતી ને, ત્યારે મારો બાપ આખા ગામમાં રડતો રડતો ગામના એક એક ઘરો સુધી પહોંચ્યો હતો. ત્યારે આ ગામના એક પણ માણસે મારી માની પાસે જવાની હિંમત ના કરી અને કોઈ પણ તેની પાસે ના ગયું અને કહેતા હતા કે એ તો કોઈક ડાકણ છે અને એ મરી જાય તો સારું, આ ગામમાંથી એનો પગ તો જાય. ત્યારે ગામના માણસો તો આવું કહેતા હતા, પણ હે કાકી, મારો બાપ તમારા ઘરે આવી અને 1/2 કલાક સુધી રડ્યો હતો અને બારણું ખખડાવ્યું હતું કે તમે મારી પત્નીને બચાવી લ્યો અને એને એક સ્ત્રીની જરૂર છે અને અત્યારે એની પાસે કોઈ નથી.
ત્યારે હે કાકી, તમે મારા બાપ ઉપર જરા પણ દયા નહોતી કરી, અને એટલું જ નહીં, પરંતુ તમે એમ કહેતા હતા કે એ મરી જાય તો સારું, અને આખરે મને જન્મ આપતાની સાથે મારી મા તો મોતને ઘાટ ઉતરી ગઈ, અને એના પછી પણ તમે મને ખૂબ ત્રાસ આપ્યો હતો, મને ખૂબ મારતા અને મને ખાવા માટે પણ નહોતા આપતા, ત્યારે હું ગાંગી કંટાળી અને એકલી પડી ગઈ ને, ત્યારે આ ગામ છોડીને ચાલી ગઈ હતી, પરંતુ હે કાકી, જો તમે મારી સારવાર કરી અને મારી પરવરિશ કરી હોત ને, તો આજે આ ગાંગી આ ગામમાં જ હોત, અને રોજ માટે તે આ ગામની દીકરી બની અને અહીંયા જ રહેતી હોત. પરંતુ હે કાકા, તમે અને કાકી, તમે બંને આ ગામમાં સૌથી વધારે દુશ્મન તો મારા બન્યા હતા, અને એટલા માટે હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. હા, તમારે આ ગામમાં રહેવું હોય તો તમે રહી શકો છો, બાકી હું તમારી કોઈ મદદ નથી કરવાની, અને એ ધન હું પાછું નહીં લાવું. ત્યારે માધવરાય કહે છે કે ગાંગી, એ તો મોટા છે અને તું નાની છો, અને એમણે ભલે તારી સાથે ગમે તે કર્યું, પણ જો તું એમને માફ કરી દે ને, તો આજે ઇતિહાસ બદલાઈ જશે, કે મોટા તો કદાચ નાના બાળકોને માફ કરે, પણ આજે એક બાળકે મોટા વડીલોને માફ કરી અને એમને ભાનમાં લાવ્યા. ત્યારે ગાંગી કહે છે કે ના, મારી મા જ્યારે મરી ગઈ હતી અને એને જેટલું દુઃખ પડ્યું ને, એ બધું દુઃખ આમને પડવું જોઈએ, અને આમના કારણે જ મારી મા મરી ગઈ હતી, અને કદાચ એ દિવસે આ મારી કાકી જો મારી મા પાસે ગઈ હોત ને, તો મારી મા આજે જીવતી હોત અને મારી સાથે હોત, અને એટલા માટે તો મને ખૂબ જ દુઃખ થાય છે કે આ મારી કાકી નહીં, પરંતુ આ તો કોઈક ડાકણનો અવતાર છે, અને તમે ગમે એટલું રડશો ને, તો પણ હું તમારું ધન લેવા તો નથી જવાની. અને આમ આટલું કહી અને ગાંગી તો ત્યાંથી ચાલી નીકળે છે. ત્યારે માધવરાય આ બંનેને લઈ અને એમના ઘર સુધી મૂકી આવે છે, અને પછી માધવરાય પોતાના ઘરે આવીને કહે છે કે ગાંગી, મને ખબર છે કે તારા કાકા કાકી ખૂબ જ દુષ્ટ છે, પરંતુ ગાંગી, તારે એમની સાથે એવું નથી કરવાનું, અને તારે એમનું ધન તો પાછું લાવવું પડશે. ત્યારે ગાંગી કહે છે કે હે માધવરાય, એ ધનની પોટલી તો હું એ ડાકુઓ પાસેથી પાછી તો જરૂર લાવું, પરંતુ મારી એક શરત રહેશે. ત્યારે માધવરાય કહે છે કે ગાંગી બોલ, તારી શું શરત છે? તો મિત્રો, તમને શું લાગે છે કે ગાંગી એ ધન લાવવા પાછળ કઈ શરત રાખે છે? તો મિત્રો, તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.